હું હમણાં એક સ્થાન પર ગયો હતો. બધા વકીલો એ સંકલ્પ કર્યો કે અમે એક દિવસ ગરીબોના કેસ મફતમાં લડીશું. મને ડોક્ટર મિત્ર મળ્યા, એમણે કહ્યું કે અમે એક દિવસ ગરીબોની મફતમાં સારવાર કરીશું. મને વિદ્યાર્થી મિત્રો મળ્યા, એમણે કહ્યું કે અમે શાળામાં કોઈ દિવસ ડિસિપ્લિનનો ભંગ નહીં કરીએ. મને કેટલાક વિદ્યાર્થીઓ મિત્ર મળ્યા, એમણે કહ્યું કે અમે સંકલ્પ કર્યો છે કે અમે જમ્યા પછી ક્યારે એઠું છોડીશું નહીં. કેટલાક નાના નાના ભૂલકાઓ મળ્યા, એમણે સંકલ્પ કર્યો કે અમે હાથ ધોયા વગર ક્યારે જમીશું નહીં. મિત્રો, સંકલ્પ નાના હશે પણ આ નાના નાના સંકલ્પોમાં પણ ગુજરાતના આવતીકાલનો ઉજાસ રહેલો છે. આ નાના નાના સંકલ્પોમાં પણ ગુજરાતની આવતીકાલની જ્યોતિ રહેલી છે. હમણાં સ્કોપની એક દીકરી જેણે ટૂંકા ગાળામાં અંગ્રેજી બોલચાલ શીખવાનો પ્રયાસ કર્યો, સમગ્ર રાજ્યમાં એક સ્કોપનું મેં આંદોલન ચલાવ્યું છે, અભિયાન ચલાવ્યું છે. મારો ગુજરાતનો નવજવાન દુનિયા જે ભાષામાં સમજે છે એ ભાષામાં બોલતો થાય, દુનિયા સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરે. મારા ગુજરાતના જુવાનિયાને દુનિયાનો કોઈ માનવી દબાવી જાય એ વાત મને મંજૂર જ નથી. અને માટે જે શીખવું પડે, જે શક્તિ કેળવવી પડે એ બધું જ કરવા માટેની મારી મથામણ છે. આ સ્કોપ એનો એક ભાગ છે. શા માટે મારા ગુજરાતના જુવાન મિત્રો, અંગ્રેજીનો અભાવ પણ ન ચાલે, અંગ્રેજીનો પ્રભાવ પણ ન ચાલે, એવો સામર્થ્યવાન સમાજ એ મારે નિર્માણ કરવું છે. મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તમે ગામો ગામ ઘરે ઘર પ્રત્યેક પરિવારમાં સ્વર્ણ જયંતિના સંકલ્પ માટેનું અભિયાન ઉપાડો. તમે પોતે પણ જીવનમાં કોઈ ને કોઈ સંકલ્પ કરો કે હું આટલું તો કરીશ, કરીને જ રહીશ. અને તમે જુઓ સમાજમાં એનો લાભ થાય છે. અરે આપણે બીમાર ન પડીએ ને તો પણ સમાજની સેવા હોય છે, આપણી તો હોય સમાજની સેવા હોય છે. દરેક સારા કામની સમાજ જીવન પર અસર થતી હોય છે. આ રાજ્ય સારા પણાની આલેખ જગાવીને ચાલવા માંગે છે. આ રાજ્ય સારા પણાના વિકાસની વાત લઈને ચાલ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં સારા પણાની અસર કેવી થાય? એમ્બ્યુલન્સની વાન પહેલા પણ હતી, એમ્બ્યુલન્સો પહેલા પણ હતી કે એમ્બ્યુલન્સ અમે લાયા જેવું થોડું એમ્બ્યુલન્સ હતી, પણ 108 ની સેવા શરૂ કરતાની સાથે સામાન્ય માનવીના મનમાં બેસી ગયું છે કે આને સેવા કહેવા, આનું નામ સેવા. સામાન્ય માનવી બોલતો કોઈ દિવસ એવો ન હોય કે 108 ના કારણે કોઈની જિંદગી બચી ગઈ હોય મને ફોન ના આવ્યો. કોઈ દિવસ એવો એટલા લાગણીપૂર્ણ ફોન આવે છે કે સાહેબ 108 ના કારણે, સાહેબ 108 ના કારણે. મારે આ પ્રકારની એક એક ગુણવત્તા વાળી ચીજો ગુજરાતના જીવનમાં ઉતારવી છે, ગુજરાતના જીવનમાં લાવવી છે. અને એટલે ભાઈઓ બહેનો, આ વિરાટ સંખ્યાની અંદર આપ પધાર્યા છો અને આમે મારે પાવી જેતપુર ને જરા વરસાદનું લેણું બહુ છે. પહેલા હું અહીંયા ચલામલીમાં બહુ રહેવા આવતો હતો, મારો ઘોડેસવારીનો શોખ હતો, તો ચલામલીમાં ઘોડા દોડાવવા માટે મારો કાર્યક્રમ રહેતો હતો. હું આ તમારા પટ્ટાથી ખાસો મારો બહુ આત્મીય સંબંધ રહ્યો છે. આ સમગ્ર વિસ્તારના વિકાસની એક જ્યોતિ પ્રકારનો પ્રયાસ છે. હું પાવી જેતપુરમાં મુખ્યમંત્રી બન્યા પછી જેટલી વાર આવ્યો છું, ગુજરાતના આટલા બધા મુખ્યમંત્રીઓ ટોટલ એટલી વખત નહીં આવ્યા. અને એનું કારણ આ છેવાડાનો વિસ્તાર એના વિકાસ એક મનમાં મથામણ છે. જે દીકરીઓ આજે ગૌરવ પ્રાપ્ત કરી રહી છે એ બધી દીકરીઓને ફરી એકવાર અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.